धर्मलोक में आपनो स्वागत छे, हूं छु कृष्णा। दर्शक मित्रों, गुजरात में आदिशक्ति ना जे त्रण स्थानको आवेला छे तेमाथी माता बहुचरा एक छे, जेमना गुजरात में अनेक पावनकारी मंदिरो आवेला छे। त्यारे आजे धर्मलोक में दर्शन करावीशु मां बहुचरना धामोना। ભાવનગરના ભંડારિયામાં બિરાજે છે માં બહુચર। આ બહુચરાજી મંદિરે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, શ્રી બહુચરાજી મંદિર ભંડારિયાએ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે। આ સ્થળે ભક્તો મનમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા લઈને આવે છે અને માં બહુચર પોતાના આશીર્વાદથી ભક્તોની જોડી ભરી દે છે। ભાવનગરના ભંડારિયામાં બિરાજે છે માં બહુચર। બહુચરાજી મંદિરે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, શ્રી બહુચરાજી મંદિર ભંડારિયા એ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે। અહીંયા કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય, ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવવા, માની આરાધના કરવા માટે પહોંચી જાય છે। માં બહુચરના અનેક પરજા છે, તો માના પ્રાગટ્ય સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે। બહુચર માતા ઘણી બધી જ્ઞાતિઓની કુળદેવી છે, ત્યારે અહીં આવેલા મંદિરમાં પૂનમના દિવસે ખાસ શ્રદ્ધાળુ દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે। એવું માનવામાં આવે છે કે બહુચરાજી માતાના દર્શન કરવાથી તમારા પૂર્વ જન્મના પાપ પણ નાશ થાય છે। ભંડારિયાના મુખ્ય બજારોમાં માં માટે વિવિધ ભેટ તેમજ પૂજાનો સામગ્રી અને પ્રસાદ પણ મળે છે, અને હા, માને અર્પણ કરી શકાય તેવો શૃંગાર પણ મળે છે, જે ભક્તો ખરીદીને માને અર્પણ કરે છે અને ધન્ય થાય છે। ખાસ તો માતાના નામની ગરબી પણ તહેવારમાં કાઢવામાં આવે છે, જ્યાં ગરબા રમાય છે અને માની ભક્તિ જોવા મળે છે। ગર્ભગૃહમાં માતાની નાની મૂર્તિ આવેલી છે। આ મંદિર ખૂબ જ પ્રાચીન છે। અહીંનો ઇતિહાસ જોઈએ તો આજથી 7 દશકા પૂર્વની વાત છે। ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રીના 9 દિવસ સુધી સતત ભવાઈ વેશો ભજવાતા હતા, ત્યારે ભવાઈ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીના ગોખ પાસે ભવાઈ ભજવવાનું નક્કી કર્યું। પરંતુ ત્યાંના રજવાડાનો એવો નિયમ હતો કે બ્રાહ્મણ હોય તે જ ભવાઈ ભજવી શકે, માતાજીના ગોખની સામે પડમાં રમી શકે। જ્યારે સૌરાષ્ટ્રના ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિના લોકો ભવાઈ રમતા, જે હજુ આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે। ભંડારિયાના લોકોએ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાંના રાજવીઓને ખુશ કર્યા, ત્યારે ત્યાંના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઈ પણ સ્ત્રી પુરુષ અબાલ વૃદ્ધ બાળકોને મુડકા વેરો ન લેવાનો આદેશ આપીને તમામ ભવાઈ વેશના કલાકારોનું બહુમાન આપીને નવાજ્યા હતા। ભંડારિયામાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિન્દુ મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક ભજવે છે। બહુચરાજી માતાના મંદિરનો ઇતિહાસ અનોખો છે અને ભવ્ય પણ છે। ત્યારે નવરાત્રીમાં અહીં ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે, તો રવિવારના દિવસે પણ માતાના ધામમાં ભક્તોની ભીડ રહે છે। ભક્તો માતાના દરબારમાં આવે છે અને કંઈક ને કંઈક લઈને પાછા ફરે છે। માં બહુચર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। ધર્મલોક ડેસ્ક, GSTV। વિશાળ ભાલ, તેજસ્વી નેત્ર અને ભાવવાહી મુખારવિંદ સાથે માતાનું આ સ્વરૂપ એવું તો ભાસે છે કે તેમના પરથી નજર હટવાનું નામ નથી લેતી, અને આજ તેજસ્વી મનમોહક રૂપના દર્શન માટે ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે માતાના ધામમાં। તો ચાલો દર્શન કરીએ અમદાવાદના 16 વિસ્તારમાં બિરાજતી માં બહુચરના। અમદાવાદના SG હાઈવે પર 16 વિસ્તારમાં આવેલું છે માં બહુચરનું મંદિર। આ મંદિર અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। આ મંદિરનું દર અમાસનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે મંદિરમાં મેળો ભરાય છે, તેમજ દર અમાસે ભક્તો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો
बहुचर धाम आवता होय छे। માતાના સ્થાનક પર ભક્તોને અપાર વિશ્વાસ છે। આ એક સ્થાનક છે કે જ્યાં પગ મુકતા જ ભક્તો તેમના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે। મંદિરમાં પ્રવેશ કરતા જ ભક્તોને ન તો કોઈ ચિંતા કે સમસ્યા સતાવે છે અને ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે, કારણ કે અહીં બિરાજ્યા છે જગત જનની જગદંબાનું આ સ્વરૂપ બાલા બહુચર। વિશાળ ભાલ, તેજસ્વી નેત્ર અને ભાવવહી મુખારવિંદ સાથેનું માતા બહુચરનું આ સ્વરૂપ એવું તો ભાસે છે કે તેમના પરથી નજર હટવાનું નામ નથી લેતી, અને એ જ કારણ છે કે કેટલાય શ્રદ્ધાળુઓ પેઢી દર પેઢી માતા બહુચરના દર્શને આ સ્થાનકે આવે છે। શ્રદ્ધાળુઓનું માનીએ તો માતા બહુચરની કૃપાથી શ્રદ્ધાળુઓના સઘળા કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે। પ્રાચીન કાળમાં સાબરમતી અને સરસ્વતી વચ્ચેનો પ્રદેશ દંડાવ્ય તરીકે ઓળખાતો, હાલ ચુવાળ પંથક તરીકે ઓળખાય છે। દંડાસુર નામનો એક અસુર હતો, તમામ લોકો તેનાથી ત્રસ્ત થઈ ગયા હતા। અબાળ વૃદ્ધ સૌ કોઈને ત્રાસ આપતો। બાલિકાના સ્વરૂપે માતાજી પ્રગટ થયા। બાલિકાને જોઈ તે રાક્ષસ બોલ્યો, હું તને સ્વર્ગ જીતાડીને રાજ્ય આપીશ। બાળા સ્વરૂપે સુંદરી બોલ્યા, હું તો તારી પુત્રી સ્વરૂપે છું। રાક્ષસની અજુગતી વાતોથી માતાએ વિચાર્યું કે આનો સંહાર જરૂરી છે। ત્યારબાદ માતાજીએ બાળા સ્વરૂપે જ અસુરનો સંહાર કર્યો। દંડાસુરનો માતાજીએ નાશ કરતા ત્રણેય લોકના દેવો અત્યંત પ્રસન્ન થયા। દંડાસુર મર્યો એટલે જનતા પણ પ્રસન્ન થઈ। બહુચર માતા સંતાન આપનારી માતા તરીકે ઓળખાય છે। નિસંતાન દંપતી માના દર્શને આવીને બાધા રાખે છે। માના મંદિરની પાછળના ભાગમાં જાળીની પાછળ મુકાયેલા બાળકોના બાવલા આ દંપતીઓની શ્રદ્ધા પૂર્તિનો નમૂનો છે। કુકડો માતાજીનું પ્રિય વાહન છે। અહીં આરાધકો પૂજન કરી કુકડાની બાધા રાખે છે। માર્કંડે પુરાણમાં દુર્ગા સપ્તસતીમાં કુકડાવાળી માનો બહુચર માનો ઉલ્લેખ છે। ચંડીપાઠમાં કૌમારી રૂપા દેવી ગણવામાં આવ્યા છે। માતા બહુચરના પરચા ગામે ગામ અને શહેરે શહેરમાં છે। ત્યારે માતાજીના ધામમાં વારે તહેવારે ભક્તોની ભારે ભીડ ઉમટે છે। અહીંયા અનેક આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો ઉત્સાહપૂર્ણ ભાગ લે છે। ધર્મલોક ડેસ્ક, GSTV। તો આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં, તે પહેલા લઈએ વિરામ।